લેક્ચર માં આપણે મોલ અને મોલ પછી અણુ અને પરમાણુની સંખ્યાની ગણતરી શીખાવી હતી. એક એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં પણ આપ્યો હતો. ચાલો આજના લેક્ચરમાં આપણે બંધારણીય તત્વોની ટકાવારી વિશે શીખશું. બંધારણીય તત્વોની ટકાવારી એટલે શું? કે તમને કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર ખબર હોય, જો તમને કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર ખબર હોય, જેમ કે પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે, ઓકે, પાણીનું રાસાયણિક સૂત્ર, કેમિકલ ફોર્મ્યુલા H2O છે, તો જો તમને કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર ખબર હોય તો એ રાસાયણિક સૂત્રની અંદર તમે દરેક તત્વના ટકા શોધી શકો. તમે દરેક તત્વના ટકા શોધી શકો કે આમાં હાઇડ્રોજન કેટલા પર્સન્ટેજ હશે, આમાં ઓક્સિજન કેટલા પર્સન્ટેજ હશે, એ તમે શોધી શકો. તો જો તમને કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર ખબર હોય તો તમે એની અંદર દરેક તત્વના પર્સન્ટેજ, દરેક તત્વના ટકા તમે શોધી શકો. જેમ કે આપણે પાણીમાં હાઇડ્રોજનના ટકા કેટલા છે, પાણીમાં કેટલા પર્સન્ટેજ ઓક્સિજન છે, એ જો તમારે ગણવું હોય, ઓકે, તો તમને તમારા ઇક્વેશન ઉપયોગ કરવો પડે કે તત્વની ટકાવારી ઇઝ ઇક્વલ પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ દળ ભાગ્યા આણ્વીય દળ. અને હું મોલર દળ પણ કહી શકું, ગુણ્યા 100. ઓકે, તમારે તત્વની ટકાવારી શોધવી હોય તો પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા 100. માનો કે મારે પાણીની અંદર પર્સન્ટેજ હાઇડ્રોજન અને પર્સન્ટેજ ઓક્સિજન શોધવું છે. ઓકે, માનો કે મારે પર્સન્ટેજ હાઇડ્રોજન શોધવું છે. ઓકે, ચાલો, તો પરમાણુની સંખ્યા, આમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થશે 2 ગુણ્યા પરમાણુય દળ. ચાલો, ઓકે, તમારે હાઇડ્રોજનના પર્સન્ટેજ શોધવા છે તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુય દળ 1 ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ તમને ઘંટા આવડતું હોવું જોઈએ, મેં તમને આગળના લેક્ચરમાં શીખવ્યું છે કે H2નું આણ્વીય દળ કેવી રીતે શોધી શકું. તો પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ, પરમાણુની સંખ્યા ગુણ્યાનો પરમાણુય દળ પ્લસ ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે, તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુય દળ પ્લસ ઓક્સિજન 1 છે, તો 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુય દળ, હાઇડ્રોજનને 1, ઓક્સિજનનો 16, તો 16 ને 2 18, આણ્વીય દળ આવશે 18 ગુણ્યા. એટલામાં પર્સન્ટેજ હાઇડ્રોજન ઇક્વલ આવશે 11.11%. ઓકે, અને પર્સન્ટેજ ઓક્સિજન શોધવું હોય, પર્સન્ટેજ ઓક્સિજન મારે શોધવું હોય તો ઓક્સિજન પરમાણુની સંખ્યા, આમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુય દળ 16 ભાગ્યા આણ્વીય દળ 18 ગુણ્યા 100, એટલે તમારા આવશે 88.88%. ઓકે, એટલે કે પાણીમાં હાઇડ્રોજન 11.11% છે અને ઓક્સિજન 88.88% છે.
ये सूत्र सॉरी एक रासायनिक सूत्र आपी दू एक संयोजन में तुमने रासायनिक सूत्र आपी दू रासायनिक सूत्र सी टू एच फाइव ओ एच इथेनॉल। चलो अनु तुम्हारे आमा तुम्हारे परसेंटेज हाइड्रोजन परसेंटेज कार्बन અને પર્સન્ટેજ ઓક્સિજન શોધવાના છે કે પર્સન્ટેજ કાર્બન કેટલા છે પર્સન્ટેજ હાઇડ્રોજન કેટલા છે અને પર્સન્ટેજ ઓક્સિજન કેટલા છે। ઓકે પહેલા તમારે આનું આણ્વીય દળ મોલર દળ તમારે આનું ગણી નાખવાનું રહેશે આણ્વીય। ઓકે ચલો કાર્બન બે છે ગુણ્યા કાર્બનનો પરમાણ્વીય દળ 12 હાઇડ્રોજન 5^6 ઓકે પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણ્વીય દળ ઓકે હાઇડ્રોજન છે 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 પ્લસ ઓક્સિજન 1 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ 100 ઓકે એટલે 24 પ્લસ 6 પ્લસ 16 ઇઝ ઇક્વલ 46। તમારે પર્સન્ટેજ કાર્બન શોધવું છે પર્સન્ટેજ કાર્બન શોધવું છે તો પરમાણુની સંખ્યા કાર્બન પરમાણુની સંખ્યા અંદર 2 ગુણ્યા પરમાણુય દળ કાર્બનનો 12 ભાગ્યા આણ્વીય દળ 76 ગુણ્યા 100 એટલે તમારો આવશે 52.70% આટલા પર્સન્ટેજ એમાં કાર્બન હશે કાર્બન આટલા પર્સન્ટેજ હશે। ઓકે પર્સન્ટેજ હાઇડ્રોજન ચલો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 5^6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 ભાગ્યા આણ્વીય દળ 46 ગુણ્યા 100। ઓકે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને પર્સન્ટેજ ઓક્સિજન ઇઝ ઇક્વલ ઓક્સિજન પરમાણુની સંખ્યા અંદર એક જ છે ગુણ્યા ઓક્સિજનનો પરમાણુય દળ 16 છે ભાગ્યા આણ્વીય દળ 46 છે ગુણ્યા 100। ઓકે તે તમારો આવશે 34.78%। ઓકે તો તમે બંધારણીય તત્વની ટકાવારી આ રીતે શોધી શકો। ઓકે એક્ઝામ્પલ એક વાર નોટ કરી લો નેક્સ્ટ ટોપિક પર જઈશું। તમારે અને થોડા એક્ઝામ્પલ જો થોડાક હોમવર્કમાં ટ્રાય કરવા હોય તો NH3માં તમારે પર્સન્ટેજ નાઇટ્રોજન અને પર્સન્ટેજ હાઇડ્રોજન તમારે ઓકે પર્સન્ટેજ નાઇટ્રોજન અને પર્સન્ટેજ હાઇડ્રોજન શોધી નાખો। ઓકે ત્યાર પછી CHCl3 પર્સન્ટેજ કાર્બન પર્સન્ટેજ હાઇડ્રોજન અને પર્સન્ટેજ ક્લોરિન ઓકે નોટ કરી લો બે તમારા હોમવર્કમાં કરવાના છે NH3 અને CHCl3 ક્લોરોફોર્મ।
next topic. Praman, Suchak, Sutra, and Angiya Sutra. Okay? Praman, Suchak, Sutra, and Angiya Sutra. Chalo, atya sudhi apne kahin adit kari chhe, ke jo tamne rasayanik sutra apvama aave, jo tamne આણ્વીય સૂત્ર આપવામાં આવે, જો તમને અણુનું સૂત્ર આપવામાં આવે, ઓકે, જો તમને આ આણ્વીય સૂત્ર, જો તમને કોઈ અણુનું આણ્વીય સૂત્ર આપવામાં આવે, એનું રાસાયણિક સૂત્ર આપવામાં આવે, તો તમે દરેક તત્વના ટકા શોધી શકો, અને તમે ઉલટું બી કરી શકો, જો મેં તમને દરેક તત્વના ટકા આપી દઉં, જો મેં તમને દરેક તત્વના ટકા આપી દઉં, તો તમે એના ઉપરથી આણ્વીય સૂત્ર બી શોધી શકો. ઓકે, હવે આપણે આખી મેથડ રિવર્સ જવાનું છે, ઊંધું જવાનું છે, કે અત્યારે આપણે આણ્વીય સૂત્ર પરથી તત્વના ટકા શોધ્યા હતા, હવે આપણે તત્વના ટકા પરથી આણ્વીય સૂત્ર શોધવાનું છે. પણ એના માટે પહેલાં તમને મળશે પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, પ્રમાણસૂચક સૂત્ર શું છે, કેવી રીતે તમારે મેળવવાનું છે, ઓકે, એના માટે કેટલાક નિયમો તમારે યાદ રાખવાના છે, અને હું એક એક્ઝામ્પલ પહેલાં લખી દઉં. ઓકે, એ એક્ઝામ્પલને જોઈને આપણે નિયમ પ્રમાણે એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા જઈશું. ઓકે, કે તમને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે મળશે અને એને કેવી રીતે શોધવાનું છે, તો મેં બોર્ડ ઉપર એક એક્ઝામ્પલ લખું આપણે, અને થોડાક નિયમો મેં લખતા જવા, આપણે નિયમ બી સમજતા જઈશું અને સાથે સાથે એક્ઝામ્પલ બી સોલ્વ કરતા જઈશું. ઓકે, એક સંયોજન સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, ઓકે, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન છે. આ સંયોજનનું મોલર દળ, આ સંયોજનનું મોલર દળ, સંયોજનનું મોલર દળ 98.96 ગ્રામ છે. ઓકે, તો તમારે આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. ઓકે, આ બાજુ મેં નિયમ બી લખતા જઈશ, નિયમ બરાબર તમારે સમજવાના છે. ઓકે, ચાલો, પહેલો નિયમ, તમારે દરેક તત્વની સંજ્ઞા અને દરેક તત્વના ટકા લખવાના છે. દરેક તત્વની સંજ્ઞા અને દરેક તત્વના ટકા. ચાલો, હાઇડ્રોજનની સંજ્ઞા H. ઓકે, ચાલો, હાઇડ્રોજનની સંજ્ઞા એચ અને હાઇડ્રોજનના ટકા 4.07%. ઓકે, ચલો, કાર્બનની સંજ્ઞા સી અને એના ટકા 24.47%. ક્લોરિન, એની સંજ્ઞા સી એલ અને એના ટકા 71.65. ચલો, હવે તમારે ટકાને ટકાને
ટકાના વજનમાં ફેરવું છે. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે આ દરેક તત્વની ટકાવારીનો સરવાળો 60 હશે. દરેક તત્વની ટકાવારીનો સરવાળો 60 હશે, એટલે કે 100%માં આટલા પર્સન્ટેજ હાઇડ્રોજન. તો તમે એમ કહી શકો કે 100 ગ્રામમાં આટલા ગ્રામ હાઇડ્રોજન, 100 ગ્રામમાં આટલા ગ્રામ કાર્બન અને 100 ગ્રામમાં આટલા ગ્રામ ક્લોરિન. ઓકે, એટલે કે આ થશે 4.07 ગ્રામ, આ થશે 24.47 ગ્રામ અને આ થશે 71.65 ગ્રામ. ઓકે, ચાલો ત્યાર પછી તમારે વજન ભાગ્યા તમારે કરવાનું છે પરમાણ્વીય દળ. વજન ભાગ્યા પરમાણ્વીય દળ એટલે તમને મળશે એક ગુણોત્તર. ચાલો, તમારે આ જે વજન છે એ વજનને પરમાણ્વીય દળ વડે ભાગવાનું છે. ઓકે, જેમ કે હાઇડ્રોજનનું વજન આટલું છે અને હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ તમને ખબર હોવું જોઈએ 1. કાર્બનનું વજન આટલું છે એના પરમાણ્વીય દળ તમને ખબર હોવું જોઈએ 12. ક્લોરિનનું વજન આટલું છે એનો પરમાણ્વીય દળ તમને ખબર હોવું જોઈએ 35.5. ઓકે, એટલે તમને મળશે ગુણોત્તર. આ તમને મળશે 4.07. ઓકે, આ તમને મળશે 2.03 અને આ તમને મળશે 2.01. ઓકે, તમારે આ જે વજન છે તમને દરેક તત્વનું જે વજન મળશે એને પરમાણ્વીય દળ વડે ભાગવાનું છે, એટલે તમને આ રીતે ગુણોત્તર મળશે. હવે તમારે આ કરવાનું છે, ગુણોત્તર જે તમને મળશે, ઓકે, જે ગુણોત્તર મળશે ભાગ્યા નાનામાં નાનો ગુણોત્તર. ઓકે, જે તમને ગુણોત્તર મળશે એમાંથી નાનામાં નાનો ગુણોત્તર શોધી કાઢો. ધ્યાનથી જોજો, આ 4.07, 2.03 અને 2.01 આમાં સૌથી નાનામાં નાનો ગુણોત્તર કયો છે? 2.01. ઓકે, તો 2.01 દરેકને ભાગવાનું છે. ઓકે, 4.07 ભાગ્યા નાનામાં નાનો ગુણોત્તર 2.01. ઓકે, 2.03 ભાગ્યા નાનામાં નાનો ગુણોત્તર 2.01 અને 2.01 ભાગ્યા 2.01. ઓકે, એટલે તમને મળશે સાડી નાની પૂર્ણાંક સંખ્યા. સાડી નાની પૂર્ણાંક સંખ્યા, ઓકે, તમને મળશે સાડી નાની પૂર્ણાંક સંખ્યા. આ તમને મળશે 2.02. ઓકે, આ તમને મળશે 1.00 સમથિંગ અને આ તમને મળશે 1.00. ઓકે, પોઈન્ટ પછી તમારે જોવાની છે કે પોઈન્ટ પછી જો 50 કે 50 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ તમારે ઉમેરી દેવાનું છે. માનો કે અહીંયા 3 પોઈન્ટ હોય તો તમારે લખી દેવાનું છે નિયરલી 4. ઓકે, પણ 50 કરતાં જો ઓછી સંખ્યા હોય, માનો કે ઓછી સંખ્યા મેં 38 થઈ દઉં, ઓકે, તો તમારે આગળનો ડિજિટ સેમ રાખવાનો છે. ઓકે, 50 કે 50 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ એક ઉમેરી દો અને 50 કરતાં નાની સંખ્યા હોય તો આગળની કિંમત સેમ એઝ ઇટ ઇઝ રાખવાની છે. ઓકે, તો પોઈન્ટ પછી 50 કરતાં નાની સંખ્યા એટલે આગળની સેમ રાખવું, આ 1, આ 1. ઓકે, તો આ જે તમારું મળશે એ હશે પ્રમાણ સૂચક સૂત્ર. એ હશે પ્રમાણ સૂચક સૂત્ર. ધ્યાનથી જોજો કે પ્રમાણ સૂચક સૂત્ર તમારે કેવી રીતે લખવાનું છે. હાઇડ્રોજન પહેલાં કાર્બનને લખવું. કાર્બન આપણને કેટલા મળશે? 1. હાઇડ્રોજન કેટલા મળશે? 2.
અને આ હાઇડ્રોજનની પોતાની સંખ્યા છે એટલે એને અહીંયા લખવાનું છે. ઓકે, આગળ તમારે નથી લખવાનું. હાઇડ્રોજનની સંખ્યા 2 અને ક્લોરિન મને મળશે 1. ઓકે, એટલે આ છે પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, અહીંયા તમને મળશે પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, ચાલો હવે જેવી રીતે તમે આણ્વીય દળ ગણો તેવી રીતે પ્રમાણ સૂચક સૂત્ર માટે બી ગણવાનું છે, પણ આને તમારે કહેવાનું છે સૂત્ર દળ. આને તમારે કહેવાનું છે સૂત્ર દળ. ઓકે, સૂત્ર દળ સેમ આણ્વીય દળની રીતે જ ગણવાનું છે. જેવી રીતે આણ્વીય દળમાં તમે કેવી રીતે ગણો, પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણ્વીય દળ અને દરેકનો સરવાળો. ઓકે, તેવી રીતે આમાં બી સેમ જ કરવાનું છે. પરમાણુની સંખ્યા, કાર્બનની સંખ્યા 1 ગુણ્યા કાર્બનનો પરમાણ્વીય દળ, હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ પ્લસ 1 ગુણ્યા ક્લોરિનનો પરમાણ્વીય દળ. ઓકે, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1 અને ક્લોરિનનો 35.5. ઓકે, એટલે તમારો આવશે 49.5. હવે પ્રમાણ સૂચક સૂત્ર માટે તમારે ગણવાનું છે સૂત્ર દળ અને તમારે કરવાનું છે આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ ઇઝ ઇક્વલ એક સંખ્યા એને એમ કહી દેવો. ઓકે, ચાલો આણ્વીય દળ તમને ખબર જ છે, આપેલું છે અહીંયા મોલર દળ. ઓકે, આણ્વીય દળની જગ્યાએ આપણે મોલર દળ લખીએ, સેમ જ છે આણ્વીય દળ અથવા મોલર દળ. ઓકે, ચાલો તો આપણને મોલર દળ આપેલું છે કેટલું, 98.96. 98.96 મોલર દળ આપણને આપેલું છે ભાગ્યા સૂત્ર દળ. સૂત્ર દળ આપણે અહીંયા ગણી નાખ્યું, 49.5 ઇઝ ઇક્વલ અને ભાગ્યા કરશે એટલે આવશે 1.99, એટલે કે નિયરલી 2. આ મને મળશે એન, આ મને મળશે એન. એન બરાબર મને મળશે 2. એન બરાબર મને મળશે 2 અને આ એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર એટલે તમારું આવશે આણ્વીય સૂત્ર. ઓકે, એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, તો અહીંયા હું આટલા વખત નાખું. ઓકે, એન આપણને કેટલો મળ્યો, 2. ઓકે, એન તમને કેવી રીતે મળશે, મોલર દળ ભાગ્યા સૂત્ર દળ. આ મોલર દળ, આ સૂત્ર દળ, મોલર દળ ભાગ્યા સૂત્ર દળ એટલે મને મળશે 2, એન બરાબર 2. અને એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, ચાલો એન બરાબર 2 મને મળશે ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે, અમારું પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl, ચાલો 2 ને અહીંયા ગુણી નાખો, કાર્બન અહીંયા 1 છે તો 1 ગુણ્યા 2 એટલે C2, હાઇડ્રોજન 2 દુ 4 અને ક્લોરિન 1 જ છે ગુણ્યા 2 એટલે Cl. આણ્વીય સૂત્ર તમારું આવશે C2H4Cl2. ઓકે, સિમ્પલ જ મેથડ છે. તત્વની સંજ્ઞા, એના ટકા લખવાના, ટકાને ગ્રામમાં લખી દેવાનું છે. ઓકે, જે વજન મળશે એને પરમાણ્વીય દળ વડે ભાગી નાખો. ઓકે, એટલે તમને ગુણોત્તર મળશે. આમાંથી નાનામાં નાનો ગુણોત્તર શોધી કાઢો અને એના વડે દરેકને ભાગી કાઢો. નાનામાં નાનો જે જવાબ છે એ જવાબ વડે દરેકને ભાગી કાઢવાનું છે પાછું. ઓકે, એટલે તમને મળશે એક નાનીમાં નાની પૂર્ણાંક, એક સારી નાની પૂર્ણાંક સંખ્યા. ઓકે, આ સારી નાની પૂર્ણાંક સંખ્યા એટલે તમારું પ્રમાણ સૂચક સૂત્ર. કાર્બન 1, હાઇડ્રોજન 2, ક્લોરિન 1.
હવે જેવી રીતે તમે આણ્વીય દળ ગણો તેવી રીતે સૂત્ર દળ ગણવાનું છે. પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ પ્લસ પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ પ્લસ પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુય દળ અને બધાનો સરવાળો. ઓકે, એટલે તમને મળશે સૂત્ર દળ. તમારે કરવાનું છે મોલા દળ ભાગ્યા સૂત્ર દળ. મોલા દળ ભાગ્યા સૂત્ર દળ એટલે તમને મળશે એન બરાબર ટુ અને એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર એટલે તમને મળશે આણ્વીય સૂત્ર. ઓકે, તમે આવા તત્વની ટકાવારી શોધીને ઓકે ઘણી બધી રેફરન્સ બુકમાંથી તમે આવા એક્ઝામ્પલ કરી શકો. ઓકે, નોટ કરી લો અને નિયમ પર લખી લો.